રેશન કાર્ડ, આમ તો પરેશાન કાર્ડ જેવું, મળી જાય તો રેશન કાર્ડ, ન મળે તો પરેશાન કાર્ડ. એને મેળવવા માટેના ધક્કા લોકોની કહેવાય ને, થાકી જાય ઘણી વખતે એમ, પણ મળી જાય તો સુખ. કેમ કે અને આ દરેક વ્યક્તિને જોઈએ છે એવું જરૂરી નથી. જેને અનાજની જરૂર છે, જેને થોડાક ટેકાની જરૂર છે, પોતે ઝાઝું કમાઈ નથી શકતા, એવા લોકો માટે રેશન કાર્ડ ઘણું જરૂરી છે. એમ ક્યાંક પુરાવા રૂપે પણ એને માંગવામાં આવે, આમ નવાઈ લાગે રેશન કાર્ડમાં. આ રેશન કાર્ડ જે છે એમાં પાછળ સૂચનાઓ લખેલી હોય ને, અહીંયા સૂચનાઓ લખી હોય, આવા બધામાં ક્યાંક પાછું એવું પણ લખાતું હોય છે સૂચનાઓમાં કે આ રેશન કાર્ડ છે ફક્ત રાશન માટે છે એનો ઉપયોગ, કોઈ પુરાવા તરીકે એને માન્ય ન રાખવું, છતાં પણ વિવિધ સરકારી યોજનાઓના પુરાવા માટે એને પાછું ફરજિયાત માંગવામાં આવે એમ. એટલે આ થોડું કહેવાય ને પેલું કોન્ટ્રાડિક્ટરી છે આ રીતે. પણ આ રેશન કાર્ડ મેળવવા માટે ઘણા લોકો, તમે કેટલા વર્ષથી મળતા લક્ષ્મીબેન રેશન કાર્ડ માટે? 2-3 વર્ષથી મળશે, મળતું નહોતું. શું કહેતા હતા? રેશન કાર્ડ કાઢવા માટે કેટલી વર્ષ જઈ નહીં, ધક્કા ખાઈ નહીં, રેશન કાર્ડ ને આ જાતિનો દાખલો ને 8000 રૂપિયા કીધા હતા. પણ એ તમને કેમ જોતું હતું રેશન કાર્ડ? રેશન કાર્ડ અનાજ માટે જોતું હતું. પછી ક્યાંક જઈએ તો એમાં કે સ્કૂલ ને બેબી નામ લખાવું હતું તો માંગતો, એના માટે જોતું હતું. એમ નાની છે ને, સ્કૂલ નું નામ લખાવવું હતું એના માટે જોતું હતું. તમે જુઓ કે સરકારી કચેરીમાં અધિકારીઓ કદાચ આ વહીવટમાં નહીં પડતા હોય, પણ ક્યાંક એવી વ્યવસ્થાઓ ગોઠવાઈ ગઈ છે ને, એટલે 8000 વાળી વાત આવી, 2000 કે વોટ એવર જે પણ થતું હોય એમ. અને અમદાવાદની વાત કરું, આ અમદાવાદના પરિવારો છે જેમને આજે રેશન કાર્ડ મળ્યા છે. મને યાદ છે 2006 અને 2007 વર્ષ, વિચરતી જાતિના નારોલમાં રહેતા પરિવારોને રેશન કાર્ડ મળે 35 જ લોકોને. એને લઈને હું જ્યારે કચેરીમાં ગઈ, રેશન કાર્ડ નથી એમની પાસે, આપો એમને. અને ત્યારે અધિકારીએ કીધું હતું કે પુરાવો નથી એટલે નહીં મળે. ક્યાંક ભાડા ચિઠ્ઠી અત્યારે પણ માંગવામાં આવેલી, પછી શું રસ્તો કર્યો? પછી અધિકારીને અમે ધ્યાન દોર્યું કે આ લોકો છે ને જે અત્યારે ઘણા બધા સ્થાયી થયેલા છે કે ભાડે રહેતા હોય, તો એ લોકોને મકાન માલિક ભાડા ચિઠ્ઠી કાં તો પછી ભાડા કરાર એ બંને ના આપતા હોય, કાં તો પછી એમને ભય રહેતો હોય મકાન માલિકને કે અમારા નામના પુરાવા કે એવું કંઈ કરી જશે, મારા ઘરના પુરાવા બની જશે. એટલે પછી અમે ધ્યાન દોર્યું ઝોનલ ઓફિસરને, તો પછી એમણે સંવેદના દાખવી. પછી એ આમના ઘરે આવ્યા, આ પરિવારોના ઘરે આવી અને બે સાક્ષીઓના પંચનામું રોજકામ, આજુબાજુના રહેતા હોય એ પંચનામું રોજકામ કરી અને આ બીજા દિવસે આ લોકોને રેશન કાર્ડ આપી દીધા. એટલે અન્નનો અધિકાર એ આ દેશમાં જન્મનાર વ્યક્તિ અને જે પોતાની અન્ન સુરક્ષા જાળવી શકતો નથી એને આપ્યો છે, બંધારણે આપ્યો છે. અન્ન સુરક્ષા કાયદો પણ એના માટે બન્યો છે એમ. પણ મુદ્દો એ આવે છે કે ક્યાંક અધિકારીઓ એટલી જટિલ વ્યવસ્થામાં કે ભાઈ શું લખ્યું છે, તો નિયમ પ્રમાણે તમારે ભાડા ચિઠ્ઠી જોઈએ, ક્યાંય તમારું રેશન કાર્ડ આ દેશમાં નથી એટલે એમ કહો કે તમારું વતન કયું, તો કહેશે ફલાણું ગામ. હવે એ માણસે ગામમાં છોડે એને 50 વર્ષ થઈ ગયા હોય તો પણ એવું કહે કે ના, ત્યાં જઈને તું પુરાવો લઈ આવે કે તારું ત્યાં નામ નથી ચાલતું. પ્રેક્ટિકલી માણસો, નો ડાઉટ અધિકારી ક્યાંક સાચા પણ હશે કે એમનો અનુભવ એવો હશે કે ક્યાંક લોકો ખોટું બોલીને રેશન કાર્ડ ડબલ એટલે ગામનું પણ લઈને જ્યાં નવો વસવાટ કરે છે ત્યાંનું પણ મેળવે. પણ હવે તો સિસ્ટમ જે થઈ ગઈ છે તે ઓનલાઈન છે એટલે ડબલ નીકળે એવું નથી થવાનું. પણ આ બધામાં અમદાવાદના પુરવઠા વિભાગે જે પ્રેક્ટિકલ માર્ગ અપનાવ્યો બહુ જ અગત્યનો હતો, કે સ્થળ તપાસ કરવાની, એ વ્યક્તિ વિશે પૂછવાનું, કેટલા વખતથી રહે છે પૂછવાનું, જરૂર પડે તો એમના નાતના લોકોને પૂછીને રેશન કાર્ડ આપી શકાય એ વ્યવસ્થા. આવું દરેક અધિકારી કરે તો રાશન કાર્ડ વિહોણો એક પણ વ્યક્તિ ના રહે. મને બહુ જ આનંદ છે અમદાવાદ જિલ્લાની પુરવઠા કચેરીના તમામ અધિકારીઓ એટલા સંવેદનશીલ છે અને એમના સેક્રેટરી છે શાહિદ સાહેબ એ પણ એટલા સંવેદનશીલ છે અને એના કારણે આ બધા પરિવારોને રેશન કાર્ડ કેટલી બધી મહેનત પછી આજે એમને મળ્યા છે. તો ખૂબ આભાર અને બીજા જિલ્લાના અધિકારીઓને હું આવી સંવેદના દાખવવા માટે ખાસ વિનંતી કરીશ. રેશન કાર્ડથી કોઈ વ્યક્તિ ગાડી બંગલાવાળો નથી થઈ જવાનો, એ ફક્ત અનાજ માટે રેશન કાર્ડ માંગતો હોય છે. અને મેં કીધું એ પ્રમાણે ક્યાંક સરકારી યોજનાઓના
બેનિફિટ માટે ક્યાંક એને જોડવું હોય છે, એના માટે માંગતો હોય છે, તો ક્યાંક માનવતા દાખવી અમદાવાદ પુરવઠા વિભાગે જે પ્રકારની ઇનિશિયેટિવ કર્યું એવું કરી શકો. અમદાવાદમાં અમને કોઈ તકલીફ નથી પડતી રેશન કાર્ડ મેળવવામાં, અને ક્યાંક અમારી સચ્ચાઈ પણ છે. અમે પોતે ચાર ચાણીએ ગાળીને પછી માહિતી આપીએ છીએ, કેમ કે આખા ગુજરાતમાં વિચરતી જાતિઓ સાથે કામ કરીએ એટલે કોઈ વ્યક્તિ ખોટું બોલે તો અમને ખબર પણ પડે કે એ મૂળ ક્યાંના છે. આખી નાતોને ઓળખીએ છીએ અમે એટલા માટે. તો થેન્ક યુ પુરવઠા વિભાગ અમદાવાદ, તમે આ ઇનિશિયેટિવ લીધું, આ પરિવારો જે વર્ષોથી મતતા તેમને રેશન કાર્ડ મળે. એમ અમારી ટીમમાંથી મધુબેન, અમારા કાર્યકર અને ઇરેન, આ બંનેનો બહુ જ મહત્ત્વનો રોલ આ લોકોને પુરાવા રૂપે રેશન કાર્ડ મળે એ માટે. એટલે હવે એમની માટે રેશન કાર્ડ એ રેશન કાર્ડ છે, પરેશાન કાર્ડ નથી એમ.